कांग्रेस पार्टी पूछ रहे हैं मोदी की जात क्या है। गली गली में शोर है, हिंदुस्तान का चौकीदार चोर है। સત્તાની સેમીફાઇનલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે। 2019 લોકસભા ચૂંટણી પહેલા આ પાંચે રાજ્યોના ચૂંટણીના પરિણામો અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। છત્તીસગઢમાં કોંગ્રેસ આ વખતે વિજય પતાકો લહેરાવતી નજર આવી રહી છે। રાજસ્થાનમાં પણ કોંગ્રેસ આગળ લીડ કરી રહ્યું છે, જો કે હજુ પણ મધ્યપ્રદેશમાં કાંટાની ટક્કર બીજેપી અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે। તો તેલંગાણામાં ટીઆરએસે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે। મિઝોરમની વાત કરીએ તો આ વખતે મિઝોરમમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને એમએનએફ પાર્ટી આગળ ચાલી રહી છે। પાંચેય રાજ્યોમાં હજુ પણ મતગણતરી ચાલુ છે, જો કે આ વખતે બીજેપીને સૌથી મોટો ફટકો પડ્યો છે। છત્તીસગઢમાં છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છત્તીસગઢમાં શાસન કરી રહી છે, એવામાં આ વખતે છત્તીસગઢમાં કોંગ્રેસ લીડ કરી રહ્યું છે। કહી શકાય કે કોંગ્રેસે આ વખતે કમબેક પણ કર્યું છે। નવા જોશ, નવા ઉત્સાહ સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને તેની ઉજવણી પણ કોંગ્રેસી કાર્યકર્તાઓ કરી રહ્યા છે। આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત, ભાજપ નેતા, તેમની સાથે પણ વાત કરીશું। ડૉક્ટર શ્રદ્ધાબેન, આપની પાસેથી જાણવા માંગીશ કે છત્તીસગઢમાં આ વખતે બીજેપીનો સૌથી મોટો ફટકો પડ્યો છે, શું કચાશ રહી ગઈ આ વખતે? છત્તીસગઢની જે વાત છે જિજ્ઞાસાબેન, તો એની અંદર આગળ જે રિઝલ્ટ આવી જાય ફાઇનલ, એના પછી જે બધા જ કારણો છે એનું મનોમંથન કરવામાં આવશે કે શું રહી ગયું છે। બાકી છત્તીસગઢની જે રમણજીની સરકાર છે, એમણે ખૂબ સારું કામ કરેલું છે। છત્તીસગઢની અંદર નક્સલાઇટ જે એરિયાઝ છે એની અંદર નક્સલબાળીઓ ઓછી થઈ છે, નક્સલાઇટ ઘટનાઓમાં કમી આવી છે। જે નક્સલની ઘટનાઓ 2000 જેટલી હતી 2009માં, આજે ઘટીને ફક્ત 700 અને 800 રહી ગઈ છે। અને તે ક્ષેત્રમાં બાકી પણ વિકાસના ખામો ખૂબ સારી રીતે થયા છે, પણ પછી જે છે કે જનતા જે છે એ જનાર્દન છે અને એમનો જે નિર્ણય છે સર્વમાન્ય હોય છે। એટલે આગામી જ્યારે રિઝલ્ટ સ્પષ્ટ થશે, જે પણ નિર્ણય આવશે શિરોમાન્ય હશે। એની અંદર જે કંઈ હશે શીખવાનું કે મંથન કરવાનું કે અનિયમિતતા જોવાનું, એ કામ પણ પાર્ટી કરશે। જી બિલકુલ સદાબેન, આમ જોવા જઈએ તો મનોમંથનની વાત જ્યાં સુધી આવતી હોય ત્યારે ચૂંટણી પહેલાં જોરશોરથી પ્રચાર પ્રસાર અને દરેક પક્ષના નેતાઓ આત્મવિશ્વાસ સાથે કહેતા હોય છે કે આ વખતે અમે સત્તામાં આવીશું, પરંતુ છત્તીસગઢના જે પ્રકારે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ, આ વસ્તુ પહેલાં આપણે મનોમંથન ન કરી? ના બેન, બધા જ મનોમંથન કરેલા જ હોય છે અને વિકાસના કામો અને રિપોર્ટના કાર્ડ લઈને જ રમણસિંહ ત્યાં ગયા હતા અને એમણે એ પ્રમાણે જ એમના વોટ માંગેલા છે। પરંતુ હું તમને કહી છું ને કે અત્યારે હજી વોટ જો શેર પ્રતિશત છે એ જોવાનો બાકી છે કે એમાં વોટિંગ શેર શું છે, ક્યાં શું કચાશ થઈ ગઈ છે, અને સ્પષ્ટ એના ઉપર કામ થશે। પરંતુ આ જે રમણસિંહની સરકારે જે 15 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે કામ કર્યું છે અને હાલના તબક્કામાં જે નક્સલાઇટ એરિયામાં જે નક્સલમાં કામ થયું છે એ ખૂબ સારું છે। ઘણા એવા જગ્યાઓ છે કે જ્યાં આઝાદી પછીથી વોટિંગ નહોતું થયું છત્તીસગઢની અંદર, ત્યાં લોકો સામે આવ્યા અને એમણે વોટિંગ કર્યું છે। તો લોકતંત્રમાં આ સૌથી મોટી જીત છે અને વોટિંગ કરવાનો અધિકાર જ્યારે એ લોકોને મળ્યો છે ત્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ અમારા માટે એક સારી વાત છે અને એના માટે અમે ગર્વ અનુભવીએ છીએ। જી શ્રદ્ધાબેન, પરિણામોની આપણે વાત કરી રહ્યા છીએ, અત્યાર સુધી જે છત્તીસગઢના પરિણામો સામે આવી રહ્યા છે, 65 સીટ પર કોંગ્રેસ લીડ કરી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી માત્ર 15 સીટ પર, બહુ મોટું અંતર કહી શકાય। શું ભારતીય જનતા પાર્ટી 15 વર્ષથી ત્યાં શાસનમાં છે તો આટલો મોટો ડિફરન્સ કેમ જોવા મળી રહ્યો છે? જિજ્ઞાસાબેન, મેં તમને કીધું ને અત્યારે કે બધું જ કર્યા પછી જો આ ડિફરન્સ છે, વોટ પ્રતિશત શેર શું છે, ક્યાં અને આ લોકો જે સીટથી જીત્યા, મતલબ જે સીટનું રિઝલ્ટ છે એમાં માર્જિન કેટલું છે, એ બધું જ પછી આના પછીના ક્રમવાર તબક્કે એનું એનાલિસિસ અને પૃથ્થકરણ થશે, પછી ખબર પડશે એકદમથી। અત્યારે અહીંયા બેસીને આઈડિયા નહીં આવે, કંઈ બેસીને બોલી દેવું એ તથ્યાત્મક બી નથી અત્યારે। મધ્યપ્રદેશની પણ આપણે વાત કરીએ તો એ જ પરિસ્થિતિ છે, રાજસ્થાનમાં પણ એ જ પરિસ્થિતિ છે, મધ્યપ્રદેશમાં પણ બરાબરની ટક્કર ભારતીય જનતા પાર્ટીને આ વખતે કોંગ્રેસ આપી રહ્યું છે શ્રદ્ધાબેન, એટલે મધ્યપ્રદેશમાં પણ કટોકટી અને ખાસ કરીને ખરાખરીનો જંગ ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે પણ જોવા મળી રહ્યો છે। જિજ્ઞાસાબેન, મધ્યપ્રદેશમાં બી શિવરાજસિંહ ચૌહાણ સરકારે ખૂબ સારું કામ કર્યું છે, તે તો ત્યાંના લોકપ્રિય મામા બી રહ્યા છે। દીકરી જન્મે અને દીકરી પોતાના ઘરે લગ્ન સુધી જાય, ભણે ગણે, એ તમામ પ્રકારની વ્યવસ્થાઓથી લઈને ત્યાંનો એગ્રીકલ્ચર ગ્રોથ હોય, સ્વચ્છ ભારત મિશન હોય, રાષ્ટ્રીય પોષણ સહાય હોય, રોડ રસ્તા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, એમાં મધ્યપ્રદેશની સરકારે ખૂબ સારું કામ કર્યું છે અને અત્યારે પરિણામ બી એમ સારું છે અને જ્યારે ફાઇનલ પરિણામ આવશે ત્યારે હું ચોક્કસપણે કહું છું કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે।
જી બિલકુલ, આપ જે પ્રકારે કહી રહ્યા છો કે પરિણામ સામે આવ્યા બાદ મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનો વિજય પતાકા લહેરાશે. જો કે અત્યારે તો એમપીમાં બરાબરની ટક્કર કોંગ્રેસ આપી રહ્યું છે. કોંગ્રેસ 110 સીટમાં લીડ કરી રહ્યું છે, જ્યારે બીજેપી 109 સીટમાં લીડ કરી રહ્યું છે. રાજસ્થાનમાં આ વખતે કોંગ્રેસે ટક્કર આપી છે બીજેપીને. રાજસ્થાન હા, કોંગ્રેસ 102 સીટ પર લીડ કરી રહ્યું છે, જ્યારે બીજેપી 72 સીટ પર લીડ કરી રહ્યું છે. વાત કરીએ તેલંગાણાની, તો તેલંગાણામાં સ્પષ્ટપણે ટીઆરએસની બહુમતી સામે આવી છે. મિઝોરમમાં પણ એમએનએફ પક્ષ આ વખતે આગળ ચાલી રહ્યો છે. કોંગ્રેસને મિઝોરમમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. શ્રદ્ધાબેન, આપની પાસે રાજસ્થાનની આપણે વાત કરીએ. રાજસ્થાનમાં તો એક વિશ્વાસ સાથે કહી રહ્યા હતા કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી આ વખતે સત્તામાં આવશે, અને છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી પેટર્ન આ વખતે નહીં કન્ટિન્યુ રહે એવું તમારા જ પક્ષના નેતાઓ કહી રહ્યા હતા. પરંતુ કંઈક લાગી તો રહ્યું છે કે રાજસ્થાનની જનતા એ જ પેટર્નને યથાવત રાખવા માંગે છે. ના, જો રાજસ્થાનની જનતા એ પેટર્નને યથાવત રાખવા માંગતી હોત તો જિજ્ઞાસાબેન, કોંગ્રેસને અત્યાર સુધી સ્પષ્ટ ક્લીન સ્વીપ અને બહુમત મળી ગયું હોત. તમે જુઓ કે ગઈ વખતે અમારી જે સીટ હતી એ સીટની આસપાસ બી અત્યારે કોંગ્રેસ નથી, જે અમે જેટલી સીટો જીતી હતી રાજસ્થાનની અંદર. અને અત્યારે બી કોંગ્રેસને એ બહુમત નથી મળ્યું કે ત્યાં પોતાની સરકાર બનાવી શકે. એટલે આ બહુ અર્લી છે કહેવું અત્યારે. અત્યારે થોડી વારમાં રિઝલ્ટ સ્પષ્ટ થશે. અને હું તમને એ પણ કહી દઉં છું કે રાજસ્થાનની અંદર પણ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીનો હશે. જી બિલકુલ શ્રદ્ધાબેન, રાજસ્થાનમાં બહુમતી માટે 100 સીટની જરૂર છે, 102 સીટની. એ કન્ટિન્યુ કોંગ્રેસ આગળ જ ચાલી રહ્યું છે. પણ હમણાં થોડી અડધો એક કલાક બાકી છે હજુ પિક્ચર સ્પષ્ટ થવાની અંદર. હજુ અમુક રાઉન્ડના જે રિઝલ્ટ છે આવવાના બાકી છે જિજ્ઞાસાબેન. બિલકુલ, પરંતુ ટક્કર તો આપને, કારણ કે કોંગ્રેસની ગઈ વખતે કોઈ ટક્કર જો ઓછી સીટો હતી. કોંગ્રેસની ટક્કર ત્યારે કહી શકાય કે કોંગ્રેસ કોઈ મુદ્દા લઈને આવે. કોંગ્રેસના કોઈ મુદ્દા હોતા જ નથી. એક પાંચ એમની રટી રચાયેલી એક સ્ક્રિપ્ટ છે, જે એમના નેતૃત્વથી લઈને નીચે સુધીના તમામ લોકો બોલતા હોય છે. કોંગ્રેસે ક્યારે શું કામ કર્યું છે, જો એમણે કામ કર્યું હોય, હું તો એમને એ કહું છું કે ચલો 2014 પહેલાં એમણે કામ કર્યું હોય તો એના ડેટાબેઝ બી લઈને એ ક્યારે આવે. જ્યારે એ કોઈ પણ મુદ્દો ઉપાડે છે તો મને ખબર નથી, પણ તેનો સાપેક્ષ કયો ડેટાબેઝ લે છે. સપોઝ એ બેરોજગારીનો મુદ્દો ઉપાડે, ત્યારે અમે એમનો જવાબ આપીએ છીએ કે અમે 13 કરોડ લોકોને મુદ્રા લોન આપી. અમે MSME સહાયની અંદર 59 મિનિટ્સની અંદર 1 કરોડની લોન લોકોને આપી રહ્યા છીએ. એ છે ફોર્મલ અને ઇન્ફોર્મલ રોજગારનો આંકડો દરેક જગ્યાએ અમે આપતા હોઈએ છીએ. પણ 2014 પહેલાં એવો એક કેવી કેવી સ્કીમો લાયા હતા અને રોજગાર આપ્યો હતો, તો એ બાબતમાં કોંગ્રેસનો કોઈ જવાબ નથી હોતો. આ બધી જે છે ભારતીય જનતા પાર્ટી શાસિત, જ્યાં 3-3 વખત અમારા મુખ્યમંત્રી રહ્યા છે, ત્યાં ખેડૂતોનું ડે બાય ડે બધા જ કામો થવામાં આવ્યા છે. એ લોકોને વીજળી આપવામાં આવી છે, ખેતી કરવા માટે પાણી આપવામાં આવ્યું છે, સસ્તું બિયારણ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્પાદન થયું છે તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP પણ આપવામાં આવ્યો છે. જે તમે મહિલાઓની વાત કરી રહી છે, તો મને એ નથી ખબર પડતી કે 2014 પહેલાં એટલા કેટલા શૌચાલયો હતા જે અમે નથી બનાવ્યા, કે કાઢી નાખ્યા અને પછી બીજા શૌચાલય બનાવ્યા. શૌચાલય હતા જ નહીં. 60 વર્ષ આ દેશને આઝાદ થઈ ગયા એના પછી પણ પ્રાથમિક સુવિધાઓ, જેવી કે છોકરો શા માટે સ્કૂલોથી ડ્રોપ આઉટ થઈ જતો હતો, કારણ કે સરકારી સ્કૂલોમાં શૌચાલય નહોતા. આજે એ કામ 98% જેટલું પૂરું કરવામાં આવ્યું છે. રૂરલ સેનિટેશન આપણું 92% થયું છે. ધુમાડામાંથી મુક્તિ મહિલાઓને મળી છે. જ્યાં સુધી તમે પોસ્કો નાની બાળકીઓની વાત કરો છો કે મહિલાના સેક્સ્યુઅલ હેરેસમેન્ટને લઈને વાત કરો છો, તો એની અંદર પોસ્કો એમેન્ડમેન્ટ 2018ના જે સુધારા છે મોદી સરકારે કર્યા છે. તુષ્ટિકરણનું જેમની વાત હોય છે કોંગ્રેસની અંદર, ત્યારે મુસ્લિમોની કહેવાતી પાર્ટી છે, એમ કહે છે કે અમે મુસ્લિમોનું સારું કરીએ છીએ, પણ મુસ્લિમ બહેનોના ટ્રિપલ તલાકના બિલના મુદ્દે કોંગ્રેસ કશું નથી કહેતી. ત્યારે એ લોકો શા માટે મુસ્લિમ ભાઈઓનું તુષ્ટિકરણ કરે છે, મને એ નથી ખબર પડતી. એટલે કોઈ પણ દિવસ કોઈ ડેટાબેઝ સાથે, કોઈ તથ્યાત્મક સાથે કોઈ દિવસ કોંગ્રેસે આ વસ્તુઓ પર ક્યારેય ડિબેટ બી નથી કરી, કે એમના પક્ષ કે એમના મુદ્દા નથી મળ્યા. અને અત્યારે પણ મને એમ કહેવા, મારે સીધો સાધો પ્રશ્ન છે કે જે મિઝોરમ છે ત્યાં તો એમની જ સરકાર હતી ને, તો અત્યારે જ્યારે એમની 2 વખતની સરકાર છે, તો શું આ જ મુદ્દાઓ જે એ મુદ્દાઓ કહી રહ્યા છે કે આ મુદ્દાઓ દેશવ્યાપી ચાલી રહ્યા છે, તો એ મિઝોરમમાં બી ચાલી રહ્યા હશે ને? તો શા માટે મિઝોરમની અંદર કોંગ્રેસને જાકારો આપી દેવામાં આવ્યો? જી જી બિલકુલ. TRS અને બીજી વસ્તુ, તેલંગાણાની જનતાને તો હું બહુ મોટો ધન્યવાદ આપું છું, કારણ કે તેલંગાણાનો જે મેનિફેસ્ટો હતો કોંગ્રેસનો, એ તો ટોટલી ધર્મ આધારિત હતો કે ભાઈ અમે મુસ્લિમો માટે આ કરીશું, મુસ્લિમો માટે સ્કૂલ, મુસ્લિમો માટે જા. પણ હું તો તેલંગાણાની જનતાને વિશિષ્ટ ધન્યવાદ આપું છું કે એમણે એવા ધાર્મિક જે મેનિફેસ્ટો હતો એને જ ફગાવી દીધો આખો એમનો, કોંગ્રેસનો. તો એના માટે પણ ભારતની જનતા ધન્યવાદને પાત્ર છે. જી જી બિલકુલ. શ્રદ્ધાબેન, તેલંગાણામાં બીજેપીની પરિસ્થિતિ વિશે શું કહેશો? શા માટે તેલંગાણામાં બીજેપી એવું ખાસ કરીને બીજેપી પોતાનું ખાસ અત્યાર સુધી અમારા માટે, જે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી પહેલાં નોર્થ ઇસ્ટનો બેલ્ટ જે હતો એ કહેવાતો હતો કે ભારતીય જનતા પાર્ટી એના માટે નથી, ત્યાં લેફ્ટિઝમની એક માનસિકતા હતી. પણ આજે ત્રિપુરાની અંદર અમે પૂર્ણકાલીન CM ચીફ મિનિસ્ટર લેફ્ટનું જે શાસન હતું એને ત્યાં સંપૂર્ણ રીતે ખતમ કરીને
ત્યાં પૂર્ણકાલીન અમારા ચીફ મિનિસ્ટર આપ્યા છે. નોર્થ ઇસ્ટની અંદરના રાજ્યોમાં અમારું પરફોર્મન્સ સારું થયું છે. પશ્ચિમ બંગાળ પણ એ લેફ્ટની વિચારધારાવાળું એક મોટું સ્ટેટ છે, ત્યાં પણ દર પ્રતિદર અમારો વોટ શેર વધ્યો છે. સાઉથની અંદર પણ અમારો વોટ શેર વધ્યો છે. કર્ણાટકની અંદર તો અમારી સરકાર બની ગઈ હતી. કઈ રીતે રાહુલ ગાંધીએ જનતા જનાર્દનનો જે આદેશ હતો કે એમણે જ્યારે પહેલાં ગઠબંધન નહોતું કર્યું, પણ પછી એમને લાગ્યું કે ના હવે અમારે સરકાર બનાવી છે, તો જે પાર્ટીને બહુ જ સૌથી ઓછામાં ઓછી સીટો મળી છે એનો મતલબ છે કે કર્ણાટકની જનતા એટલીસ્ટ એ પાર્ટીનો તો સીએમ નથી જ ઈચ્છતી, બરોબર છે? તો જે નંબર થર્ડ ઉપર જે પાર્ટી આવી છે એને સીએમ બનાવવાનું લાલચ આપીને લોકતંત્રની બિલકુલ હત્યા કરીને ત્યાં એમણે પોતાનો ચીફ મિનિસ્ટર બનાવ્યો છે. એટલે આ બધી જ વસ્તુમાં મને ક્યાંય નથી લાગતું કે કોંગ્રેસે કોઈ ઉપાર્જન કરેલું હોય. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, કોઈ નૈતિકતા નથી, કોઈ નેતૃત્વ નથી. જી બિલકુલ શ્રદ્ધાબેન, તમે જે વાત કરી કોંગ્રેસ જે જે મુદ્દાઓને લઈને આવે છે એ મુદ્દાઓ હવે સામાન્ય જનતા પણ ઉઠાવી રહી છે. જેમ કે ખેડૂતોનો મુદ્દો એ તમે કહી રહ્યા છો કે માત્ર કોંગ્રેસ ઉઠાવે, સામાન્ય જનતા ખેડૂતો પોતે પણ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે કે સરકાર તેઓની સાથે જે વલણ હોવું જોઈએ નથી રાખી રહી. ખેડૂતો એક બાદ એક આત્મહત્યા પણ કરી રહ્યા છે. જિજ્ઞાસાબેન, હું ચોક્કસ કહીશ કે સામાન્ય જનતાએ મુદ્દો ઉઠાવવો જ જોઈએ. એમને લાગે તે સરકારને ડિમાન્ડ કરી શકે છે. અહીંયા હું એટલું જ કહેવા માંગીશ કે સામાન્ય દરેક આજે 125 કરોડની જનતાને લાગે છે કે આ મારે ક્વેશ્ચન પૂછવો છે, તો અમે ફક્ત એક જ પાર્ટીને પૂછી શકીએ છીએ, ભારતીય જનતા પાર્ટી એનડીએ સરકારને અને મોદી સરકારને, કે આપને એ વાદા ક્યાં હતા તો અમારે લઈ ક્યાં ક્યાં, આપ અમારે લઈ ક્યાં કરો. પોતાની માને પૂછી શકાય, પોતાની માંથી આપણે ઝઘડો કરી શકીએ, એની પાસેથી માંગી શકીએ, પણ માને છોડી ન શકીએ, બરોબર છે? એ વસ્તુ હોય છે. બાકી આજની જનતા કોઈ દિવસ એ અપેક્ષા નથી રાખતી કે કોંગ્રેસના કોઈ નેતૃત્વ પાસે પૂછી શકે કે તમે અમારા માટે શું કરશો. આજે માન્ય નરેન્દ્ર મોદીની સરકાર એમના માટે કામ કરી રહી છે, એટલે જનતાના પ્રશ્નો છે, અને જનતાના પ્રશ્નો લોકતંત્રમાં ઓલવેઝ વેલકમ છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જનતોદય સુધી પહોંચવાની છે. અમે કામ કરી રહ્યા છીએ, અને વિકાસ એ એક દિવસનું માપદંડ નથી. વિકાસ એ દરરોજ રોજ બરોજ થતી પ્રક્રિયા છે. એવું નથી કે આજે એક દિવસ એક કામ થઈ ગયું એટલે વિકાસ થઈ ગયો. ના, વિકાસ દર તબક્કાવાર થતી પ્રક્રિયા છે. પછી જે થયેલા કામો છે એને જાળવી રાખવા માટે પણ વિકાસ કરવો જરૂરી છે. એટલે આજે આજે મને એટલી આઝાદી પછી 1947 15 ઓગસ્ટની આઝાદી પછી કોઈએ જ્યારે વિકાસની રાજનીતિનો કોઈ શબ્દ આપ્યો એ પર્યાય બન્યો હોય તો ઇતિહાસમાં પણ લખાશે કે નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી સરકારે આપ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ. આજે લોકો ડેવલપમેન્ટના મુદ્દા ઉપર ડિબેટ કરતા બોલતા થઈ ગયા. આ દેશની અંદર જ્યારે ઇલેક્શન થતું હતું ત્યારે કયા મુદ્દા ઉપર થતું, પણ આજે લોકો જ્યારે નાનું બી ઇલેક્શન હોય છે તો કહે છે કે ભાઈ મારા ઘરની પાસે રોડ છે, રસ્તો છે, મને શું આપ્યું છે, શું ડેવલપમેન્ટ થયું છે, એ મુદ્દા ઉપર લોકો વોટ કરે છે. એટલે આ જે પર્યાય છે અને આ જે શિફ્ટ આવ્યો છે લોકોના માનસિકતામાં, એના માટે પણ ભારતીય જનતા પાર્ટી ધન્યવાદને પાત્ર છે. જી જી બિલકુલ શ્રદ્ધાબેન, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે આપણે રાજસ્થાનની વાત કરીએ, વસુંધરા રાજેને આ વખતે બરાબરની ટક્કર સચિન પાયલટે પણ આપી, તેઓને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, તેમની કામગીરી વિશે શું કહેશો? કારણ કે કોંગ્રેસે ઘણું સારું પરફોર્મન્સ આ વખતે રાજસ્થાનમાં બતાવ્યું છે. સચિન પાયલટજીના જે પર્સનલ વ્યક્તિત્વ છે એના ઉપર કોઈ કોમેન્ટ નહીં કરું, કારણ કે પર્સનલી તો હું કોઈના ઉપર કોઈ કોમેન્ટ નથી કરતી. પર્સનલી એ સારા બી, એમની પાર્ટી માટે એમણે સારું કર્યું છે, એમની કોન્સ્ટિટ્યુન્સી માટે એમણે જે બે કરવાનું જે એમણે જે વાતો કરી છે એમના કાર્યકર્તાઓ જોડે, તો પર્સનલ કમેન્ટ હું સચિન પાયલટજી માટે નહીં કરું. જી બિલકુલ, પરંતુ કોંગ્રેસે જે પ્રકારે ટક્કર આપી, છત્તીસગઢમાં તો કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, મધ્યપ્રદેશમાં બરાબરની ટક્કર આપી છે, રાજસ્થાનમાં પણ, કારણ કે છેલ્લા 15 વર્ષથી છત્તીસગઢ અને એમપીમાં જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને આ વખતે જ્યારે કંઈક નવો જોશ નવો ઉત્સાહ કોંગ્રેસમાં જોવા મળ્યો અને આ વખતે બરાબરની ટક્કર બીજેપીને પણ આપી છે, એટલે કહી શકાય કે ક્યાંક જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય અને તે સરકારનું વલણ આ વખતે તેમને ન ગમ્યું હોય એ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ના જિજ્ઞાસાબેન, જનતાનું જે વલણ છે ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી સરકાર, શ્રદ્ધાબેન આપણે રોકાઈએ, ભરત પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી રહી છે. હજુ 3:15 વાગ્યા છે. અલગ અલગ ટીવી ચેનલ ઉપર અલગ અલગ આંકડાઓ આવી રહ્યા છે, પરંતુ છત્તીસગઢમાં ભાજપ અને મિઝોરમમાં કોંગ્રેસ, એટલે બંને એક એક રાજ્ય ગુમાવશે એવું રુઝાન અત્યારે દેખાઈ રહ્યું છે.
બાકી મધ્યપ્રદેશમાં સતત 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં એ હજી કાંટાની ટક્કર છે. વારાફરતી ભાજપ કોંગ્રેસ એમાં આગળ પાછળ થાય છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. રાજસ્થાનમાં સામાન્ય રીતે માઇન્ડસેટ એવો હતો કે દર 5 વર્ષે ત્યાં સરકાર બદલાય છે. એ માઇન્ડસેટ આ વખતે થોડો બદલાણો હોય એવું લાગે છે. આ વખતે જે 30-40 સીટો ભાજપને મળશે એવું જે લોકો કહેતા હતા ત્યારે ભાજપ આજે 80 આસપાસ જઈ રહ્યું છે. એનો મતલબ ત્યાં પણ હજી કાંટાની ટક્કર છે. મોડી રાત સુધી જ આ રિઝલ્ટ આવશે ત્યારે વધુ ખબર પડશે. પરંતુ કાલ રાત સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાઓથી માંડીને તમામ લોકો ઈવીએમ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર જૂઠા આક્ષેપો કરતા હતા. આજે પરિણામો શરૂ થયું ને ઈવીએમ ગુમ થઈ ગયું. કોંગ્રેસના લોકોને કેમ ઈવીએમ આ વખતે યાદ ન આવ્યું? એનો મતલબ કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે કેવા અપપ્રચારની આંધી ફેલાવે છે એ આનો નમૂનો હતો. કોંગ્રેસે કાલ રાત સુધી જે ઈવીએમના આક્ષેપ ભાજપ ઉપર કરતું હોય અને આજે સવારથી જોવો છો તો ઈવીએમનો એક પણ શબ્દ કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય પ્રવક્તા કોઈ બોલ્યા નથી. કોંગ્રેસ એક પ્રકારની ભાજપ સામેની અપપ્રચારની આંધી ફેલાવી છે. તેમ છતાં પરિણામો મધ્યપ્રદેશમાં આશા છે. રાજસ્થાનમાં જે 30-40 સીટની વાત કરતા હતા એ આજે અમે ટક્કર મારી રહ્યા છીએ. આમ તો અટલજીનું એક વાક્ય છે, ક્યા જીત મેં ક્યા હાર મેં કિંચિત નહીં ભયભીત મેં, કર્તવ્ય પથ પર જો ભી મિલા યહ ભી સહી વહ ભી સવી. એટલે અમને જે પણ જનતાનો ચુકાદો આવશે એ માન્ય છે. અત્યારે એવું લાગે છે કે બંને રાજ્યોમાં બરાબર કાંટાની ટક્કર છે. અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. દરેક રાજ્યોના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અને લોકસભાના આ ત્રણેય પ્રકારના ચૂંટણીના માપદંડ જુદા હોય છે, ઇસ્યુ જુદા હોય છે. અને પ્રજા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, રાજ્યોની હોય કે લોકસભાની હોય, એ ત્રણેયમાં અલગ અલગ રીતે મતદાન કરતા હોય છે. એટલે જસદણની ચૂંટણીમાં આના સંદર્ભમાં કોઈ ફેર નહીં પડે. ભારતીય જનતા પાર્ટી જસદણ જીતશે એ શંકા વગરની વાત છે. જે પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું લાગે છે કે સ્ટ્રેટેજી બીજેપીએ બદલવી જોઈએ, પ્રચારથી લઈ અને જે વાત કરવામાં આવે છે મોદી લહેરની, એમાં ફેરફાર. જ્યાં સુધી સંપૂર્ણ પરિણામ ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું લાસ્ટ કોમેન્ટ કરવી યોગ્ય નથી. દરેક રાજ્યોની ચૂંટણી જે તે રાજ્યના ઇસ્યુ ઉપર હોય છે, જે તે રાજ્યના નેતાઓ ઉપર આધારિત હોય છે. એટલે એ વિષયને અત્યારે હું લાસ્ટ કોમેન્ટ કરું એ વ્યાજબી નથી. રિઝલ્ટ પૂરા આવશે એના પછી અમે કોમેન્ટ કરીશું. ઓકે, તો ભરત પંડ્યાની પ્રતિક્રિયા પણ આપણે આજે સાંભળી. 5 રાજ્યોના પરિણામો સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં બરાબરની ટક્કર ભાજપ કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહી છે. જો કે છત્તીસગઢમાં કોંગ્રેસનું આ વખતે સારું પરફોર્મન્સ રહ્યું છે, ખૂબ જ આગળ લીડ કરી રહ્યું છે. રાજસ્થાનની વાત કરીએ તો જે પ્રકારે પેટર્ન રહી છે છેલ્લા 20 વર્ષ સુધી ભાજપ કોંગ્રેસની એ
પેટર્ન કદાચ આ વખતે યથાવત જોવા મળી રહી છે. કોંગ્રેસ સારું લીડ કરી રહી છે, જોકે ભાજપ પણ બરાબરની ટક્કર આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસને આપી રહી છે. વાત કરીએ તેલંગાણાની તો ટીઆરએસે સ્પષ્ટ બહુમતી મેળવી છે, અને મિઝોરમની વાત કરીએ તો ત્યાં એમએનએફ પાર્ટી આ વખતે સારું પરફોર્મન્સ આપી રહી છે. કોંગ્રેસને એક મોટો ફટકો ત્યાં પડ્યો છે. શ્રદ્ધાબેન આપણી સાથે જોડાયેલા છે. શ્રદ્ધાબેન, મધ્યપ્રદેશની વાત કરીએ, મધ્યપ્રદેશમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો અને ભાજપના નેતાઓ તરફથી વિશ્વાસ સાથે કહેવામાં આવ્યું હતું કે આ વખતે 200 સીટ હાંસલ કરીશું, પરંતુ બહુમતીની જેટલી સીટ મેળવવી જોઈએ 116, તેની નજીક પણ નથી પહોંચી રહ્યું ભાજપ. જિજ્ઞાસાબેન, હમણાં રિઝલ્ટ ક્લિયર થઈ જશે અને મધ્યપ્રદેશની અંદર પિક્ચર ક્લિયર થઈ જશે. ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે, એમાં કોઈ બેમત નથી. અને મેં કહ્યું ને કે અમે જ્યારે પણ ચૂંટણીમાં જઈએ છીએ ત્યારે અમારા વિકાસના કામોને અમે લોકો તરફ કરેલા કામોને લઈને જઈએ છીએ, અને એ વિકાસ મધ્યપ્રદેશની જનતાએ ફીલ કર્યો છે કે શું વિકાસ હોઈ શકે છે. એમને એમના ત્યાં એમના રાજ્યની અંદર જોયું છે. આજે પણ આ દેશની અંદર આઝાદી પછી કેટલાય એવા ગામો છે કે જ્યાં વીજળી ગઈ છે, તો એ વીજળી પહેલાં નહોતી ગઈ. તો લોકો જ્યારે એ વીજળીથી પોતાના ઘરની અંદરના ઇલેક્ટ્રિક સાધનો ચલાવતા હશે અને એનો આનંદ લેતા હશે, ત્યારે એમને ખબર છે આ ક્યાં કોના શાસનમાં આવેલું છે. એટલે અત્યારે આખું જે અમે પિક્ચર જોવા જાઓ તો આમાં કોંગ્રેસે ક્યાંય ખુશ થવાની જરૂર નથી. જેમ છત્તીસગઢની અંદર રુઝાન અમારા ફેવરમાં નથી આવ્યું, તો મિઝોરમની અંદર પણ મેં જેમ તમને કહ્યું કે કોંગ્રેસેની બે વખતથી સતત સરકાર આવી રહી છે, પણ એમણે બી ત્યાં ખાસ કર્યું નથી ને. જનતાએ ત્યાંથી પણ એમને જાકારો આપ્યો છે, ત્યાં એમએનએફ પાર્ટી છે. ટીઆરએસનું બી સૌથી સારું પ્રદર્શન થયું છે તેલંગાણાની અંદર. અને રાજસ્થાનની જ્યારે એ લોકો વાત કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એવું કહી રહી હતી કે રાજસ્થાનની અંદર તો 15-20 સીટો આવશે ભારતીય જનતા પાર્ટીની અને અમારે આરામથી જીતી જઈશું. અત્યારે હાલત એવી છે કે અત્યારે લગભગ 3-3.5 થવા આવ્યા છે, પણ કાંટાની ટક્કર ભારતીય જનતા પાર્ટી આપી રહી છે. તો આ આખા ચિત્રની અંદર કોંગ્રેસ શેમાં ખુશ થઈ રહી છે, એ એક પ્રશ્નાર્થ વાક્ય છે કે શેમાં ખુશ થવું આની અંદર, તો એ કોંગ્રેસના જ પ્રવક્તાને પૂછવું પડશે. બાકી આ રિઝલ્ટ પછી જે પણ આત્મચિંતન મનોમંથન કરવાનું હશે કરવામાં આવશે, અને ભારતીય જનતા પાર્ટી એક જ મૂળ મુદ્દા સાથે છે, સૌનો સાથ સૌનો વિકાસ, વિકાસની રાજનીતિ, ડેવલપમેન્ટ, જે આર્થિક નીતિ ઉપર કામ થયા છે મોદી સરકારના એ, અને હજુ અંત્યોદય સુધી જે પણ અમારે અમારી યોજનાઓ ઘરો સુધી પહોંચાડવાની છે, સંગઠન, એ બધું જ મજબૂતી લઈને અમે 2019ના મેદાનમાં ઉતરીશું. શ્રદ્ધાબેન, એમપીમાં બરાબરની ટક્કર ભાજપ કોંગ્રેસ સામે જોવા મળી રહી છે, કારણ કે હજુ સુધી એક પણ પાર્ટી 116ની આસપાસ નથી પહોંચી રહ્યું. એવામાં જ્યારે બીએસપી અને એસપી ત્રીજા પક્ષના સાથની જરૂર પડી, એવામાં સ્પષ્ટપણે માયાવતીએ ના પાડી દીધી છે કે તેઓ ભારતીય જનતાને સપોર્ટ નહીં કરે, તો કઈ રીતે સરકાર બનાવશો? જિજ્ઞાસાબેન, આ જે તમે સપોર્ટની વાત કરી છે એનો જે પણ કંઈ નિર્ણય છે એ અધિકાર ક્ષેત્ર છે, એ પાર્ટી હાઈકમાન્ડનો છે. આમાં આગળ શું થશે એ પાર્ટી હાઈકમાન્ડનું છે. હું આની મર્યાદામાં આવતી નથી, એના માટે હું અત્યારે બહુ નાની છું. તો આના માટે જે પણ ડિસિઝન છે પાર્ટી હાઈકમાન્ડ અને અમારા જે નેતાઓ છે એ કરશે આગળ. બિલકુલ, અને લોકસભા પણ સામે છે, એવામાં છત્તીસગઢ પરથી સત્તા ગુમાવી, કારણ કે કોંગ્રેસ હવે સ્પષ્ટ બહુમતી સાથે જોવા મળી રહ્યું છે છત્તીસગઢમાં. તો હવે આગામી શું મનોમંથન રહેશે, કારણ કે એક તરફ આ પાંચ રાજ્યોના પરિણામોને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહ્યું છે, લોક જુવાળ કઈ પાર્ટી તરફ છે એ પણ આ પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. ના જિજ્ઞાસાબેન, હું આને લોક જુવાળ કઈ પાર્ટી તરફ છે અને કોંગ્રેસનું કંઈ નહીં, કારણ કે અમે ઘણી વખત કેટલી બધી જે છે વિધાનસભાની ચુનાવો જીતતા જ આવ્યા છીએ, એટલે લોકોની સેવા કરવાનો મોકો અમને આપવામાં આવેલો છે, કે જે ત્રિપુરાની અંદર હોય, ઉત્તરપ્રદેશની અંદર હોય, ગુજરાતની અંદર હોય, હિમાચલ પ્રદેશની અંદર હોય, ઉત્તરાખંડની અંદર હોય. એટલે મને એ નથી ખબર પડતી કે આ બધા જ રાજ્યોની અંદર આજે અમારા મુખ્યમંત્રીઓ છે, એનડીએની સરકાર છે, સારી રીતે કામ થઈ રહ્યા છે, તો કયા લોક જુવાળની કોંગ્રેસના લોકો કે વિપક્ષના લોકો વાતો કરી રહ્યા છે. એમની હાલત જો એટલી જ સારી હોય તો એ લોકો શા માટે મહાગઠબંધન કરે છે, અને અત્યારે એ મહાગઠબંધન કરશે, એનો નેતા કોણ ચૂઝ કરશે, કઈ પાર્ટી કેટલી સીટ ઉપર લડશે, એ બધા જ્યારે તથ્યો આવશે સામે, અને દેશની જનતાને એક મજબૂત નેતૃત્વ જોઈએ છે, એક મજબૂત નેતૃત્વ નથી જોઈતું. જ્યારે 125 કરોડની જનતાને એક મજબૂત નેતા જોઈએ છે, કારણ કે આજે દેશની જનતાને ખબર પડી ગઈ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય હોવું કેટલું ગર્વની વાત થઈ રહી છે. લોકોને ખબર પડી લાગે છે કે અમે ભારતીય છીએ તો અમે સ્ટેન્ડ ઊભા રહી શકીએ છીએ. બીજી કન્ટ્રીમાં બી લોકોના ફોન આવે છે કે અમારા પ્રાઇમ મિનિસ્ટર આવે છે, અમને બહુ સારું લાગે છે, એક વેટેજ મળે છે. તો આ બધું જ છે કે ભારતની છવિ છે વિશ્વ સ્તર ઉપર ગઈ છે, અને ગમે એવા કાવા દાવાને ગમે એટલો બી ઇલ્ઝામ આપવામાં આવ્યા હોય પણ નરેન્દ્ર મોદીજી ક્યાંય ઝૂક્યા નથી. એમના ઉપર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ ભારતીય જનતા પાર્ટી એનડીએ સરકાર ઉપર નથી, મક્કમતાથી ચાલી રહ્યા છે. અને આ વ્યક્તિ જે પોતાના દેશના 24 કલાકમાંથી 18 કલાક આપી દેતો હોય, એમની મહેનત તો બધા જોઈ રહ્યા છે આજે, બરોબર છે? એમાં કોઈ બે રાય નથી કે આ ઉંમરે આટલી મહેનત કરવી અને 125 કરોડની જનતા માટે જ પોતાનું જીવન આપી દેવું. આવું મજબૂત નેતૃત્વ હોય તો 2019ની અંદર 125 કરોડ ભારતીયો એ નરેન્દ્ર મોદીના નેતૃત્વ સાથે છે.
જી બિલકુલ, અત્યારે જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે, હજુ પણ મધ્યપ્રદેશમાં એ જ ટક્કર જોવા મળી રહી છે ભાજપ કોંગ્રેસ વચ્ચે. છત્તીસગઢમાં સ્પષ્ટ બહુમતી સામે કોંગ્રેસ આગળ વધતું દેખાઈ રહ્યું છે. રાજસ્થાનમાં પણ હજુ કોંગ્રેસ આગળ લીડ કરી રહ્યું છે. મિઝોરમમાં એમએનએફ પક્ષ આગળ છે અને તેલંગાણામાં ટીઆરએસે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. પરિણામો હજુ પણ સામે આવી રહ્યા છે. શ્રદ્ધાબેન, આપની પાસેથી જાણવા માંગીશ, જે પ્રકારે અલગ અલગ મુદ્દાઓની વાત કરી રહ્યા છો, આપે વડાપ્રધાનની વાત કરી, ખાસ કરીને ભારતનું નામ જે પ્રકારે વિશ્વભરમાં ગુંજતું થયું છે, પરંતુ દેશના અંદરના સામાન્ય પ્રશ્નો, સામાન્ય જનતાને જે પાયાની સુવિધાઓની જરૂરિયાત હોય છે, પાણી, રોડ, રસ્તા, વીજળી, બેરોજગારી છે, મોંઘવારી છે, આવા પ્રશ્નો હજુ પણ છે અને જનતા આ પ્રશ્નોનો જવાબ માંગી રહી છે. હું તમને જિજ્ઞાસાબેન એ કહેવા માંગુ છું કે પેટ્રોલ માટે કેટલી કુદાકુદ થઈ રહી હતી કે પેટ્રોલના ભાવ વધ્યા, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યા હતા, પણ એ એટલા નહોતા વધ્યા કે જેટલા યુપીએ સરકારની અંદર ફટાફટ વધી જતા હતા. આજે એ જ પેટ્રોલનો ભાવ 10 રૂપિયા લીટર ઓછો થઈ ગયો છે, ત્યારે કોઈ કેમ નથી બોલતું કે 10 રૂપિયા લીટર ઓછું થઈ ગયું? એવું કહી રહ્યા છે કે ચૂંટણી આવી એટલે સરકારે ભાવ ઓછો કર્યો. આ બિલકુલ ખોટી વસ્તુ છે, આ બિલકુલ ખોટી વસ્તુ છે જિજ્ઞાસાબેન. બસ હું તમને એ જ કહેવા માંગુ છું, ક્યારેક સ્ટડી કરો, ડેટાબેઝ સ્ટડી કરો. આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફ્યુલનું શું હતું, પછી બે દેશોના જે રિલેશનશીપ હતા, એ રિલેશનશીપ વચ્ચે આપણને ફૂડ ઓઇલ અને આપણને શું પાબંદી હતી કે નહોતી, એ બધી સ્ટડી કર્યા પછી પણ તમે જુઓ કે યુપીએ ગવર્મેન્ટ વખતે જે પેટ્રોલ હતી એની અંદર ધડાક દઈને 30 રૂપિયાનો વધારો આવ્યો હતો, બરોબર છે. પણ 2014 થી 2018 વચ્ચે જે પેટ્રોલના ભાવ વધ્યા એ મેક્સિમમ મેક ટુ મેક ગયા તો 8 થી 9 રૂપિયાથી વધારે વધ્યા નહોતા, અને છતાં બી આટલી બબાલ કરવામાં આવી તો 2.5 રૂપિયા જે છે એ ઘટાડો રાજ્ય સરકારે કર્યો અને 2.5 રૂપિયા કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો. એ 5 રૂપિયાનો ઘટાડો દરેક ભારતીય જનતા પાર્ટીની એનડી સરકારના રાજ્યોએ કર્યો, પણ પંજાબ અને કર્ણાટકે ના કર્યો. અને અત્યારે 70 રૂપિયા પેટ્રોલ થઈ ગયું છે, 10 રૂપિયા ઓછું, ને તમે પંજાબ અને કર્ણાટકના પેટ્રોલનો ભાવ જોઈ લો. એટલે આ તમને દેખાઈ રહ્યું છે કે બોલવું શું અને કરવું શું, એમાં ફરક શું છે. એટલે પેટ્રોલ જેની જ્યારે વાત થાય છે, એટલે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજાર છે એના ઉપર કામ કરતું, પણ એમાં આપણે સારું કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસના લોકો કહી રહ્યા છે ત્યારે હોય ત્યારે શું કહે છે કે તમે આમને લોન આપી, આ બધા કેમ ભાગી ગયા? હવે મારે તમને તમારા માધ્યમથી સ્પષ્ટ કરવું છે કે એક દેવાળિયા કાનૂન હોય છે અને એક પ્રત્યારોપણનો કાનૂન હોય છે દેશનો. આ દેશનો દેવાળિયા કાનૂન બી મજબૂત નહોતો અને પ્રત્યારોપણ કરવાનો કાનૂન બીજા દેશો સાથે મજબૂત નહોતો. જ્યારે નરેન્દ્ર મોદીજીએ પોતાના દેશ માટે આટલો પ્રવાસ કર્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે, ત્યારે દેવાળિયા કાનૂન અને પ્રત્યારોપણ કાનૂનને મજબૂત કર્યો છે. એની જ આ સફળતા છે કે આપણને વિજય માલ્યાનું પ્રત્યારોપણ મળી ગયું છે. અને આ તબક્કે હું ચોક્કસ કહેવા માંગુ છું કે વિજય માલ્યા આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં શરૂઆતી પરિણામો જોતા કોંગ્રેસ આજે જીતની તરફ આગળ વધી રહી છે. પ્રજાનો જે આ જનાદેશ છે રાહુલ ગાંધીના નેતૃત્વમાં, જે રીતે એમણે આખા દેશના કાર્યકરોને સંગઠિત કર્યા, માર્ગદર્શિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા, અને ખાલી સત્તા માટે નહીં પણ ભાજપના કુશાસન, અત્યાચાર અને અન્યાય સામે દેશના ખેડૂતોને ન્યાય અધિકાર મળે, દેશના યુવાનોને રોજગાર મળે, દેશની મહિલાઓનું માન સન્માન વધે, ધંધા વેપારીઓને જે રીતે આર્થિક નુકસાન થઈ રહ્યું છે એમાંથી એમને રાહત મળે, એ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે ગયા. લોકોએ રાહુલજીના નેતૃત્વનો સ્વીકાર કર્યો અને ભારતીય જનતા પાર્ટીના ખોટા વાયદા, વચનને, ભાષણોને જાકારો આપ્યો. મોદી સરકારના પ્રશાસનને, એમના શાસનને જાકારો આપ્યો. એ જોતા લોકસભાની ચૂંટણી પહેલાનું આ ટ્રેલર છે, એ જ બતાવે છે કે આવનારી 2019ની ચૂંટણીમાં રાહુલજીના સફળ પરિણામલક્ષી નેતૃત્વમાં આખા દેશમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે. ખાસ કરીને કયા મજબૂત પાસા પરિણામ પાછળ વર્ક કરી રહ્યા છે? આ પરિણામમાં રાહુલજીનું મજબૂત પરિણામલક્ષી નેતૃત્વ પ્રસ્થાપિત થયું છે. દેશની જનતાએ રાહુલજીનું નેતૃત્વ સ્વીકાર્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ખેડૂત, યુવા, મહિલા, વેપારી અને સામાન્ય જન વિરોધની જે નીતિઓ હતી, શાસન હતું, એને જાકારો આપ્યો છે. ભાજપના અને વડાપ્રધાનના ખોટા વાયદા અને વચનોનું શાસન જે ચાલી રહ્યું છે એને જાકારો આપ્યો છે. આ પરિણામ પછી લોકસભાની આવનારી ચૂંટણી માટે કોંગ્રેસ માટે કેવી સ્ટ્રેટેજી રહેશે? કોંગ્રેસ હંમેશા પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે કામ કરતી આવી છે. ભાજપ સરકાર જ્યાં પણ પ્રજાને અન્યાય કરે છે, અત્યાચાર કરે છે, એને નુકસાનકારી નીતિઓ લાવે છે,
એનો વિરોધ કરવાનું કામ કોંગ્રેસ પ્રજાની સાથે લઈને કરી રહી છે. ત્યારે એ જ મુદ્દાઓને લઈને હજુ પણ લોકો વચ્ચે જઈશું ને લોકોના માન સન્માન ને અધિકારની લડાઈ લડીશું. આ હતી વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જે પરિણામ આવશે તેને લઈને હાલ જેપીસીસી ખાતે, જે કોંગ્રેસ ભવન ખાતે છે, ત્યાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. સંપૂર્ણ પરિણામ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ, જે ગણતરી પૂર્ણ થયા બાદ જ ક્લિયર થશે, પરંતુ હાલ જે કોંગ્રેસ ભવન ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન કિશન પંચાલ સાથે રિપોર્ટર ગાયત્રી પંચાલ, નિર્માણ. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા પણ આપણે સાંભળી. છત્તીસગઢમાં જે પ્રકારે કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, મધ્યપ્રદેશમાં પણ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, ત્યારે જીતનો ખુશીનો માહોલ પણ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અત્યારે જોવા મળી રહ્યો છે. ચર્ચામાં આપણી સાથે રાજકીય વિશ્લેષક દર્શન દેસાઈ પણ જોડાયા છે. દર્શનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, આ વખતે બરાબરનું ટક્કર મધ્યપ્રદેશમાં બીજેપી કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યું છે, જો કે બહુમતીની નજીક હજુ બંનેમાંથી કોઈ પણ પક્ષ નથી પહોંચી રહ્યું. આ ટક્કર બરાબર બહુ વખત પછી, આ વર્ષો પછી આ ટક્કર જોવા મળે છે મધ્યપ્રદેશમાં, જે કોંગ્રેસ માટે ઘણા ઘણા સારા સમાચાર છે. અને ભારતીય જનતા પાર્ટીએ બહુ ચેલેન્જિંગ પરિસ્થિતિ ફેસ કરી રહ્યા છે, કારણ કે આજુબાજુ પણ રાજસ્થાનમાં, છત્તીસગઢમાં પણ ભારતીય જનતા પાર્ટી બહુ સ્ટ્રોંગ વિકેટ પર નથી અત્યારે. એટલે બીજેપી માટે બહુ જ શું કહેવાય, એક એનાલિસિસનો સમય આવીને ઊભો રહ્યો છે. શ્રદ્ધાબેન, એનાલિસિસ આપે કરવાનું છે, કારણ કે મધ્યપ્રદેશમાં ઘણા વર્ષો પછી આવું બન્યું છે કે કોંગ્રેસ બીજેપીને આટલી સીટો સાથે ટક્કર આપી રહ્યું છે. જિજ્ઞાસાબેન, એનાલિસિસ તો કોઈ પણ ઇલેક્શનનું જે પણ પરિણામ આવે એના પછી થતું જ હોય છે, પરિણામ ફેવરમાં આવે કે પરિણામ ફેવરની વિરુદ્ધ આવે, પણ એના શા માટે? અને અમે તો એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છીએ. અમારી પાર્ટીનું જે એક સૂત્ર છે, જે માનનીય અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું છે, એની અંદર જ એમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા કભી હારતા નહીં, વો કુછ સીખતા હૈ. ક્યાંય પણ જો અનિયમિતતા થઈ હશે, જે છત્તીસગઢની અંદર હશે કે આગામી કંઈ બી હશે, તો એનું મનોમંથન કરવામાં આવશે, આમાં શીખવામાં આવશે. અને આ વસ્તુને બીજા કોઈ વસ્તુ જોડે કમ્પેર કરવાની હાલ કોઈ જરૂર નથી લાગતી. જેમ અમારે હાથમાંથી અત્યારે છત્તીસગઢ રૂઝાન પ્રમાણે નથી રહ્યું, એમ કોંગ્રેસના હાથમાંથી બી મિઝોરમ જેવું સ્ટેટ છે, એમણે બે વખત હતું એ નથી રહ્યું. એટલે એવું નથી કે એમણે કોઈ ગેઇન કરી લીધું છે. અને અમે જો કદાચ ક્યાંક અનિયમિતતાથી કંઈ લૂઝ કર્યું છે, તો એનું બી આત્મચિંતન ને આત્મમંથન પાર્ટી કાર્યકર્તાઓ, પાર્ટીના વરિષ્ઠ નેતાઓને બધું કરશે. અમારું મનોબળ ક્યાંય તૂટ્યું નથી, અને કદાચ આનાથી અમારું મનોબળ વધારે ડબલ અને હજુ ચાર પાંચ ગણું વધી ગયું હશે, કે અમારે હજુ બી ક્યાંય કામ કરવું હશે, હજુ બી અંત્યોદય સુધી અને છેવાડાના માનવી સુધી પહોંચવું હશે, તો અમે ચોક્કસ પહોંચીશું. જી બિલકુલ, મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોંગ્રેસ લીડ કરી રહ્યું છે 113 સીટો સાથે, બીજેપી 107 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે. છત્તીસગઢમાં 79 સીટો પર કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, ભાજપ માત્ર 11 સીટો પર. અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસ લીડ કરી રહ્યું છે 103 સીટો સાથે. દર્શનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, છત્તીસગઢમાં આ વખતે છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો ફટકો, કારણ કે કોંગ્રેસ ઘણી સીટો સાથે લીડ કરી રહ્યું છે. બહુ સમજવાની જરૂરત છે છત્તીસગઢનું જે રિઝલ્ટ છે, કે ભારતીય જનતા પાર્ટીની જે અત્યાર સુધીની જે પોલિસીસ, તમે 2014 કે આમની પોલિસીસ પણ જોવા મળે છે, એ ધીમે ધીમે તમે જે ટ્રાઇબલ એરિયા છે કે રિજનલ એસ્પિરેશન્સથી તમે દૂર જઈ રહ્યા છો. ઘણી બધી જગ્યાએ તમે જો ખેડૂતોનો બી ઇશ્યુઝ આવ્યા છે, એવી રીતે આદિવાસીઓના પણ બહુ સ્ટ્રોંગ ઇશ્યુઝ આવીને ઊભા રહ્યા છે. એ જ ઇશ્યુઝ છત્તીસગઢમાં અત્યારે છે. તમે જો આટલો સરસ આપણું ઇવેન્ટ ગુજરાતનું, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું થયું, પણ ત્યાં આદિવાસીમાં બહુ મોટો રોષ જોવા મળ્યો હતો. એટલે આ છત્તીસગઢમાં જે બતાવી રહ્યું છે, આ એક મોટો ફેક્ટર છે. પોલિસી ઇશ્યુઝ બહુ, પોલિસી બીજેપીની પોલિસી ઉપર ઘણા બધા પ્રશ્ન આમાં છે. એ લાર્જર પિક્ચર જોઈએ તો, બાકી તો લોકલ પોલિટિક્સ છે જ, પણ મેઇન જે લાર્જર ઓવરઓલ સિચ્યુએશન છે, એ પરિસ્થિતિ જોતા જ આ રિઝલ્ટ છે. અર્જુનભાઈ, પરંતુ કયા ફેક્ટર આ વખતે કામ કરી ગયા, જે કોંગ્રેસને આટલો મોટો વિજય પતાકા આપવામાં ક્યાંક કામ લાગી ગયા છે અને બીજેપીને ક્યાંક ફટકો પડ્યો છે? કોંગ્રેસે બહુ ખુશ થવાની જરૂરત નથી, કારણ કે આ જે વોટ જે છે એ લાર્જલી એન્ટી બીજેપી વોટ છે. બીજેપીની ફક્ત રિજનલ કે સ્ટેટ લેવલ નહીં, પણ નેશનલ પોલિસીસની સાથે બંધબેસતી આ રિઝલ્ટ છે. અને આ રિઝલ્ટ બીજેપી માટે પ્રશ્નાર્થ છે. કોંગ્રેસ માટે એક નવી ઓપોર્ચ્યુનિટી છે, પણ કોંગ્રેસની પોતાની જીત આ નથી. મેઇન વસ્તુ એ સમજવાની જરૂરત છે.
જી બિલકુલ શ્રદ્ધાબેન પણ આપણી સાથે જોડાયેલ. શ્રદ્ધાબેન આપની પાસેથી જાણવા માંગીશ કે કોંગ્રેસ જે પ્રકારે ત્રણેય રાજ્યોમાં અત્યારે લીડ કરી રહ્યું છે, કોંગ્રેસી કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ, કોંગ્રેસનું કમબેક માનવામાં આવી રહ્યું છે. આજથી એક વર્ષ પહેલા આજના દિવસે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાહુલ ગાંધીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. જિજ્ઞાસાબેન, મેં તમને પહેલાં બી કહ્યું હતું કે આમાં કોંગ્રેસનું ક્યાંય ગેઇન નથી ખરેખર, અને જે આપણા એનાલિસિસ બેઠા છે એમની વાત સાથે પણ હું સહેમત છું કે ચિંતન કરવાનો સબ્જેક્ટ છે તો એ અમારો હોઈ શકે, પણ કોંગ્રેસે ખુશ થવાની જરૂર નથી એ પણ એટલું જ સાચું છે. બરાબર છે. વસ્તુ એ છે કે આ ગેઇન ક્યારે કહેવાય કે એમનું મિઝોરમ અંકબંધ રહ્યું હોય, અત્યારે એમણે મધ્યપ્રદેશની અંદર કાંટાની ટક્કર ના ઝીલવી પડી હોય, રાજસ્થાનની એક પેટર્ન છે છતાં પણ એમને અત્યારે કાંટાની ટક્કર ઝીલવી પડી રહી છે એટલે આ નથી. અને તેલંગાનાની અંદર એમણે એમનું જાતિવાદી કાચું ધર્મવાળું બી મેનિફેસ્ટો આપ્યો હતો છતાં પણ એ ક્યાંય અડ્યા બી નથી તેલંગાનાની પબ્લિકને. બરાબર છે. તે એ બધી વસ્તુઓ પણ એમાં વિચારવા જઈએ છે. ચોક્કસ અમારા માટે બી અગર જો મનોમંથન કરવાનો સમય છે તો ચોક્કસ કરવામાં આવશે અને કરવામાં આવશે, કારણ કે એક શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટીના અમે બધા કાર્યકર્તાઓ છીએ, જમીન પરથી આવેલા લોકો છીએ, કોઈ એક પરિવારમાંથી આવેલા લોકો નથી. એક કાર્યકર્તા અમારે ત્યાં બધા જ સામાન્ય ઘરની અંદર સામાન્ય લોકોમાંથી બનેલા છે. નરેન્દ્ર મોદી પણ એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે, એમની પરિવારને બી ખબર નથી રાજનીતિ શું છે. એ રીતે અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લઈ લો કે શિવરાજી ચૌહાણ લઈ લો કે આદિત્યનાથ યોગીનો પરિવાર લઈ લો, એટલે આ બધા લોકો છે કે ભારતની આમ જનતામાંથી ઉઠીને આવેલા લોકો છે કે જે લોકોએ આ ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કર્યું છે, જેનું એક જ માત્ર સ્વપ્નું છે કે મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની. ક્યાંય કંઈ કમી જણાતી છે, ક્યાંય આમાં સુધારો જણાતો હશે તો માન્ય અટલ બિહારી વાજપેયી જે રીતે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા કભી હારતા નહીં, શીખતા હૈ તો હમ ઇસ સે સીખેંગે. જી બિલકુલ. પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો હજુ પણ સામે આવી જ રહ્યા છે. જોકે તેલંગાણામાં TRSનું સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે. મિઝોરમમાં વાત કરીએ તો MNF પક્ષ આગળ ચાલી રહ્યો છે. છત્તીસગઢમાં કોંગ્રેસ લીડ કરી રહ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ક્યાંક રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. દર્શનભાઈ આપની પાસેથી જાણવા માંગીશ, મિઝોરમની આપણે વાત કરીએ, 2009 કોંગ્રેસના સત્તા પર છે, આ વખતે કોંગ્રેસને મિઝોરમમાં સૌથી મોટો ફટકો પડ્યો છે. ફટકો પડ્યો છે એ જ કોંગ્રેસ પાર્ટીએ સમજવાની જરૂરત છે કે જ્યાં જ્યાં રિજનલ પ્લેયર્સ ઇમ્પોર્ટન્ટ છે એની જે આશાઓ અપેક્ષાઓ છે એના જે એસ્પિરેશન્સ છે તમે એને અલગ નહીં કરી શકો અને તમે એને સાથે ચાલીને સાથે રાખીને ચાલવું પડશે. અને એ આ એક મોટો મોટો દાખલો છે. એવી રીતે તમે બીજી તરફ જો તો જે આપણે MPમાં રાજસ્થાનમાં ઘણું સારું આવી રહ્યું છે, પણ કોંગ્રેસ પાર્ટીએ સમજવાની જરૂરત છે. જે કોંગ્રેસની એક છે ને એક છાપ છે કે હાથમાં વસ્તુ આવી જાય પછી કોંગ્રેસ પાર્ટી એરોગન્સ તરફ જાય છે. તો કોંગ્રેસ પાર્ટીએ સમજવાની જરૂરત છે કે રિજનલ પ્લેયર્સને સાથે લઈને તમે ચાલશો તો તમને આ પરિસ્થિતિનો તમે વધારે ઓપોર્ચ્યુનિટી લઈ શકશો અને આગળ જઈ શકશો, એ મને એવું ચોક્કસ માને છે. એટલે એ જે મિઝોરમનો મોટો દાખલો છે, એવી રીતે તેલંગાણામાં પણ દાખલો એમણે આપી દીધો છે. એટલે રિજનલ પ્લેયર્સ સાથે કોંગ્રેસે ચાલવું પડશે, એ લોકોને ઇગ્નોર નહીં કરવા પડશે. જ્યારે એટલે તમારી સારી પરિસ્થિતિ હોય ત્યારે પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચૂંટણી પરિણામો સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો કોંગ્રેસ અહીં બહુમતીની પાસે નજીક આવતી દેખાઈ રહી છે. 114 સીટો પર કોંગ્રેસ લીડ કરી રહ્યું છે. બીજેપી 107 સીટો પર લીડ કરી રહ્યું છે. છત્તીસગઢમાં 68 સીટો પર કોંગ્રેસ લીડ કરી રહ્યું છે. બીજેપી 12 સીટો પર અને રાજસ્થાનમાં પણ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જોકે બીજેપી ઘણી પાછળ છે કોંગ્રેસ કરતાં. કોંગ્રેસ 104 સીટો પર લીડ કરી રહ્યું છે. તેલંગાણામાં સ્પષ્ટ બહુમતી TRSને મળતી દેખાઈ રહી છે. દર્શકભાઈ આપની પાસેથી જાણવા માંગીશ કે લોકસભા ઇલેક્શન પહેલાં આ પાંચેય રાજ્યોના પરિણામોમાં જે પ્રકારે આ વખતે ઉથલપાથલ જોવા મળી રહી છે, કેટલું મહત્વપૂર્ણ રહેશે આ પરિણામો? છે 2019 ઇલેક્શન પહેલાં આ પરિણામો બહુ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઇમિડિયેટ જે રિઝલ્ટ આવી રહ્યા છે આ એક વસ્તુ છે. ફક્ત એટલું નથી પણ જે પોલિસી આપણે કેન્દ્ર સરકારની છે એ પોલિસીઓ ઉપર પણ એક પ્રશ્નાર્થ છે આ રિઝલ્ટ્સમાં. એટલે એ ભારતીય જનતા પાર્ટી એ તરફ જોવું પડશે, કારણ કે તમે જુઓ કે આ જે રિઝલ્ટ્સ જે આવી રહ્યા છે એ તમે 2017 જે ગુજરાતમાં થયું એનું એક્સટેન્શન છે. આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતીને આવી, તમારે સમજવાની જરૂર, બીજેપી 7 સીટોથી નથી જીતી, બીજેપી 7 સીટોથી બચી છે ગુજરાતમાં. અને એ જે ઇસ્યુઝ હતા એ બધા જ ઇસ્યુઝ આ બધા સ્ટેટ્સમાં પણ એક્સટેન્ડ કરી રહ્યા છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ ઇસ્યુઝ એટલે છે કારણ કે બીજેપીના સરકાર છે, બીજેપીની પોલિસીસ ઉપર ઊભા થતા આ સવાલો છે. એટલે બીજેપીએ જે એડ્રેસ કરવાનું છે ચેલેન્જીસ, આ એડ્રેસ કરવાની છે.
કે તમે ક્યાં સુધી ત્યાં પહોંચી શકશો, ખેડૂતો સુધી, યુવાનો સુધી, આ બધા જે ટ્રાઇબલ એરિયાઝ છે, આ બધી જે મોટી વસ્તી છે આપણા દેશની, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કેવી રીતે પહોંચી શકે છે, એ બહુ મોટી ચેલેન્જ છે. ભારતીય જનતા પાર્ટી પાસે એક મોટો એડવાન્ટેજ એ છે કે એમની પાસે નેટવર્ક બહુ સરસ છે. તમારી જોડે જે શ્રદ્ધાબેન બેઠા છે એવા સેંકડો લોકો ભારતીય જનતા પાર્ટી માટે છે કે જે હાર્યા પછી પણ, હારમાં પણ કંઈ વાંધો નથી, આપણે હજુ છીએ, વી આર સ્ટીલ ધેર, બરાબર. એ એટીટ્યુડ કોંગ્રેસ પાર્ટી પાસે નથી, એવું મોટું નેટવર્ક અને એવું મોટું. અને કોંગ્રેસ પાર્ટીએ, મેં જે આગળ કહ્યું એ પણ, કે કોંગ્રેસ પાર્ટીએ બહુ ખુશ થવાની જરૂરત નથી, એટલે ખુશ થવાની જરૂરત નથી કે નંબર વન આ વોટ કોંગ્રેસ પાર્ટીનો નથી, નંબર વોટ જે કોંગ્રેસ પાર્ટી પાસે એવું નેટવર્ક નથી જે બીજેપી પાસે છે. જી જી બિલકુલ. અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે, સીધાજીએ ત્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દેશના બીજા રાજ્યોએ બરકરાર રાખી છે. આજે રાહુલજીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાને એક વર્ષ પૂર્ણ થાય છે. આ એક વર્ષના રાહુલજીના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકેના નેતૃત્વમાં આખા દેશમાં કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત કર્યા, માર્ગદર્શિત કર્યા, પ્રોત્સાહિત કર્યા, અને ખાલી સત્તા માટે નહીં પણ પ્રજાના માન સન્માન અને અધિકાર માટે સરકારના જ્યાં પણ અન્યાય કે અત્યાચાર થાય એની સામે મજબૂતાઈથી લડવા માટે જે કાર્યકરોને તૈયાર કર્યા એના ભાગ સ્વરૂપે આજે રાહુલજીનું નેતૃત્વ એક પરિણામલક્ષી સફળતામાં પરિવર્તિત થયું છે. રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે મધ્યપ્રદેશના જે રીતના પરિણામો બહાર આવી રહ્યા છે જોતાં સ્પષ્ટ લાગે કે પ્રજામાં રાહુલજીનો નેતૃત્વનો સ્વીકાર થયો છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે ખેડૂત વિરોધી નીતિઓ હતી, જે યુવા વિરોધી એમની નીતિઓ હતી, મહિલા વિરોધી નીતિઓ હતી અને નાના મોટા વેપાર ધંધાને ચોપટ કરવાવાળી નીતિ હતી, મોંઘવારી હતી, ભ્રષ્ટાચાર હતો, આ તમામ બાબતોને લઈ અને દેશની જનતાએ ભાજપ સરકારના શાસનને જાકારો આપ્યો છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ખાસ કરીને એમના વડાપ્રધાને, જે દેશની જનતાને ખોટા વાયદા, વચન ને ભાષણો આપ્યા હતા, જે ખોટા સ્વપ્ન બતાવ્યા હતા, એમાંથી એક પણ કામ એમણે પૂર્ણ નહીં કર્યું હોવાને કારણે એમના ખોટા વાયદા વચનોને પણ આજે આ રાજ્યોની જનતાએ જાકારો આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ છેલ્લા 2 મહિનાની અંદર રાજસ્થાનમાં લગભગ 11 જેટલી રેલીઓ કરી, મધ્યપ્રદેશમાં લગભગ 12 જેટલી રેલીઓ કરી, છત્તીસગઢમાં પણ 5 જેટલી રેલીઓ કરી, અને ક્યાંય પોતાના શાસનના કે પોતાના કાર્યોની વાત કરવાને બદલે આ દેશમાં જાતિના આધારે, ધર્મના આધારે કોઈ પરિવારને ગાળો બોલવાનું કામ જે કર્યું એને પણ લઈને દેશની જનતાએ એને પણ જાકારો આપ્યો છે. અને રાહુલજીના નેતૃત્વમાં ફરી પાછા કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે. આજે રાજ્યોના પરિણામ આવ્યા છે એ લોકસભાની ચૂંટણી પહેલાનો આખા દેશનો મિજાજ બતાવે છે. આ રાજ્યોની પ્રજાએ લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને હારનું ટ્રેલર બતાવ્યું છે. અને આજ રાહુલજીના નેતૃત્વમાં 2019માં આખા દેશની જનતા ફરી કોંગ્રેસના વિશ્વાસ મૂકી અને આખા દેશમાં ભાજપને હારનું પિક્ચર પણ બતાવવાની છે. ત્યારે ખાસ કરીને જ આ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે, વડાપ્રધાનના કુશાસનની હાર થઈ છે, અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની પ્રજા વિરોધી નીતિઓની હાર થઈ છે. દેશના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપારીઓ પર જે અન્યાય અને અત્યાચારી શાસન કરવામાં આવી રહ્યું છે એની હાર થઈ છે. અને રાહુલજીના નેતૃત્વમાં ફરી દેશના લોકો દેશની એકતા, અખંડિતતા સાથે તમામને આગળ વધવાની તક મળે, કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર આખો દેશ એક થઈને આગળ વધે એ વિચારધારાને પ્રસ્થાપિત કરી અને આવનારા સમયમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ ફરી લોકોની વચ્ચે જઈને જનાદેશ મેળવશે. મધ્યપ્રદેશમાં પણ બહુમતી દેખાઈ રહી છે કોંગ્રેસને, 116 જેટલી સીટ હાલના જે પરિણામો છે તેના પર મળી રહી છે. મધ્યપ્રદેશ હોય, રાજસ્થાન હોય કે છત્તીસગઢ હોય, વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. એમના શાસનમાં જે રીતે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો, જે રીતે ખેડૂતોને, યુવાનોની દયનીય હાલત છે, જે રીતે મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે, અને એથી પણ વધારે મધ્યપ્રદેશમાં તો વ્યાપમ જેવું જે કૌભાંડ થયું, કાંડ થયું કે જેમાં અનેક લોકોના જાન લેવાયા અને લાખો યુવાનો
જે ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય, મોંઘું શિક્ષણ લઈને રોજગારી માટે પ્રયત્ન કરતા હોય અને એની સામે સરકાર પોતે જ કૌભાંડ કરીને પોતાના માનીતા લોકોને નોકરીઓમાં ઘુસાડવાનું જે વ્યવસ્થિત ષડયંત્ર ચાલતું હતું, એ વ્યાપમ કૌભાંડને પણ મધ્યપ્રદેશની જનતાએ જાકારો આપ્યો છે. અને આ ત્રણ કે ચાર રાજ્યો નહીં પણ સમગ્ર દેશની જનતાનો આજે જે મિજાજ છે કે 2019ની ચૂંટણીમાં ભાજપની પ્રજા વિરોધી સરકારને જાકારો આપવામાં આવશે અને ફરીથી દેશમાં પ્રજા માટે કામ કરનારી સરકાર કોંગ્રેસના નેતૃત્વમાં બને એવા ચોક્કસ આજે સંજોગો અને સંદેશ લોકોએ આ ચૂંટણીના પરિણામથી આપ્યા છે. તો આપણે અમિત ચાવડાની પ્રતિક્રિયા પણ સાંભળી. કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી છે. જે પ્રકારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, સિદ્ધુની પ્રતિક્રિયા આવી છે, સાંભળી. ભાઈ હા કે લેકિન જબ સૂર્ય ઉદય હોતા હૈ ના તો સબ અસ્ત હો જાતે હૈ, સબ ફિર પૂરી તરહ સે અસ્ત પસ્ત હો જાતે હૈ. ભાઈ કે લિયે યે કહે રહા હું. ઓર ભાઈ ઇઝ અ લીડર ઇન ધી અસેન્ટ. અસેન્ટ મતલબ પ્રૂવન, ઉપર ઉપર ઉપર. ક્યુંકે ખામીઓ કો ઝેલ કે, મુશ્કેલો કો ઝેલ કે સુરખરૂ હુઆ હૈ હમારા ભાઈ. તો આંધીઓ મેં ભી ચરાગો કો જલા દેતા હૈ. એનીબડી કેન બી પાયલટ વેન ધ સી ઇઝ કામ. લેકિન જબ ચારોં તરફ સે બવાલ મચા હો, આંધિયાં હો, કોઈ આપકો પકડ ના રહા હો, ઉસ વખત આપ આકે શિપ કે કેપ્ટન બને. આંધિયો મેં ભી ચરાગો કો જલા દેતા હૈ, જિસકો દેતા હૈ ઉસે દિલ સે દુઆ દેતા હૈ. યે નઈ સુબહ કા સૂર્ય હૈ, ઇસે ગૌર સે દેખ. હિન્દુસ્તાન વાલોં કો યે અંદાઝ નયા દેતા હૈ. એક નૌજવાન નેતા ઉભર કે આયેગા, સામને આયેગા ઉમ્મીદ કે સાથ, એક અનંત સંભાવનાઓ કે સાથ, પોઝિટિવિટી કે સાથ, સલીકે કે સાથ, ઇન્સાનિયત કે સાથ, ખાનદાનિયત કે સાથ. ભારતીય રાજનીતિ મેં એક સૂર્ય કા ઉદય હો રહા હૈ. જી 2019 સે પહેલે કા મેં કહે રહા હું, બુનિયાદ રખ દી. જી મેં યે ધરા પે બુનિયાદ રખ દી, જડ પકડ લી, પેડ બડા હો ગયા હૈ ઓર યે બરગદ હૈ. ઊંચે ભી જા કે ફિર દોબારા ખટેક કરકે પેડ બનેંગી. યે ગિરને વાલા નહીં હૈ. 70 સાલ કી વિશ્વસનીયતા હૈ, સમજે નહીં. એક નયે સૂર્ય કા ઉદય હૈ. ઓર મુજે આને વાલે સમય મેં જિસે મેં કહે રહા હું, બદલાવ, લોગો કા સમર્થન કા સેલાબ ઓર ઇનકલાબ. બુરે દિન જાને વાલે હૈ, લોગો કે મન મેં ઉઠ રહા હૈ કે યે બુરે દિન જાને વાલે હૈ. ઓર રાહુલ ગાંધી આને વાલે હૈ, લાલ કિલે પે ઝંડા ફહેરાને વાલે હૈ. તો યે યે જો ઉમ્મીદ હૈ, ઇસને ધરા ધર દી, યે લોગો ને ધરી, હમને નહીં. યે લોગો હમને પ્રયાસ કિયા હૈ, હમ લોગો તક ઉનકી અદાલત મેં આવાઝ લેકે ગયે હૈ. ઓર મેં આપકો ફિર ઠોક કે કહે રહા હું, દરબાર વતન મેં જબ એક દિન સબ જાને વાલે જાયેંગે. લોગ જાતે હૈ દરબાર વતન મેં, દરબાર લગતા હૈ જનતા કા. દરબાર વતન મેં જબ એક દિન સબ જાને વાલે જાયેંગે, કુછ અપની કઝા, સિયાસી મૌત, કુછ અપની કઝા કો પહોંચેંગે, કુછ અપની સજા કો પાયેંગે. આય ખાક નશીનો, જો દબાયે હુએ, કુચલે હુએ, જિનકી બાત કરતે થે અંત્યોદય આખીર મેં ખડા હુઆ. આય ખાક નશીનો, ઉઠ બેઠો, અબ વક્ત કહાં આન પહોંચા હૈ, જબ તખ્ત ગિરાયે જાયેંગે ઓર તાજ ઉછાલે જાયેંગે. યે તખ્ત ગિરને વાલે હૈ, યે તાજ ઉછાલે જાને વાલે હૈ. ઓર રાહુલ ભાઈ, વો નયા સૂર્ય, ઉનકી ચમક બઢને વાલી આને વાલે સમય. આપને ખુદ ઇતના ચુનાવ. તો સિદ્ધુએ પણ પ્રતિક્રિયા આપી. જે પ્રકારે છત્તીસગઢમાં કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, રાજસ્થાનમાં પણ લીડ કરી રહ્યું છે અને એમપીમાં બંને પક્ષો વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. દર્શનભાઈ, આપની પાસે જોવા માંગીશ કે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે આ તો ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે. તમે એક મોટી રાહુલ ગાંધીની સૌથી પહેલી એનિવર્સરી છે આ, અને એ એનિવર્સરી જે રીતે આવી છે ખરેખર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં તો બહુ મોટો ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું છે. ખરેખર હવે તો રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અને અમિત શાહને પૂછી શકે છે, કેમ છો, મજામાં. પણ એ પછી હજુ કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીએ ઘણું કામ કરવાની નો હવે તક આવી છે. એટલે હવે એના ઉપર એમણે કામ કરવાની જરૂર છે. મેં પણ આગળ પણ કહ્યું કે આ ટોટલ વિક્ટરી કોંગ્રેસ પાર્ટીની વિક્ટરી હજુ નથી. આ વિક્ટરી છે એન્ટી આપણે ભારતીય જનતા પાર્ટીની પોલિસીઝની વિરોધની વિક્ટરી છે. કોંગ્રેસ પાર્ટીની પોતાની વિક્ટરી હજુ નથી આવી. કારણ કે તમે નેશનલ લેવલ પર પૂછો કે મોદી નહીં તો કોણ, તો હજુ એનો જવાબ હજુ સુધી નથી આવ્યો. પણ હા, એ જવાબ ઊભો કરવા માટેની ખાસી મોટી તક કોંગ્રેસ પાર્ટી પાસે ઊભી થઈ છે.
અને એને માટે એ લોકોએ હજુ બહુ મહેનત કરવાની, બહુ કામ કરવાની જરૂરત છે. એક એક ક્ષેત્રમાં જે આપણે આગળ પણ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી પાસે જે યંગ પાર્ટી વર્કર્સનું મજબૂત નેટવર્ક છે, એ નેટવર્ક હજુ એટલું બધું મજબૂત કોંગ્રેસ પાર્ટી પાસે નથી નેશનલ લેવલ પર, એ બનાવવાની જરૂરત છે. એટલે કોંગ્રેસ પાર્ટી માટે એક મિનિટ માટે તમે કહી શકો છો કેમ છો, મજામાં છો, પણ હજુ પોતે મજામાં થવા માટે હજુ ઘણી વાર છે. તો આપી રહ્યું છે કોંગ્રેસના આરોપો પણ છે કે બીજેપી પ્રજાને આપેલા વાયદાઓ વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. જિજ્ઞાસાબેન, એ વચનો પૂરા કરવામાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ નિષ્ફળ નથી રહી. મેં તમને કહી દીધું ને કે અમારું જે નેતૃત્વ છે, અમારી પાર્ટીની જે કલ્પના છે, અમારી પાર્ટી જ્યાંથી આવી છે, તે બધું એક સામાન્ય લોકો, અને હું કહી શકું છું કે ખૂબ જ જે લોકો પાસે આજે તમે એ લોકોના ચરિત્ર બી વાંચો, જ્યારે શ્યામા પ્રસાદ મુખર્જીનું કે પંડિત દીનદયાળનું જ્યારે આપણે કહીએ છીએ કે લોકો કાશ્મીર માટે આઝાદી પછી બી ત્યાં ને ત્યાં શહીદ થઈ ગયા, અને ગોવા મુક્તિ આંદોલન હોય કે જે લોકોને એ પણ નહોતી ખબર કે 1947 પછી આ ગોવા અને કાશ્મીર અમારા દેશનો ભાગ છે. એટલે અમારી રાષ્ટ્રીયતા અને અમારી કટિબદ્ધતા અને અમારી આ, કારણ કે અમે તો એ દિવસો બી જોયા છે કે જ્યારે આ બે હત્યા અને બેમાંથી 282નો સફર તય કર્યો છે. એટલે મહેનત એ અમારા માટે નવો વિષય છે જ નહીં, કારણ કે આ પાર્ટીમાં જોડાવું કે આ પાર્ટી સાથે આવું એનો મતલબ જ છે કે અમે મહેનત માટે જ બન્યા છીએ, બરોબર છે? તો એ અમારા માટે કોઈ સબ્જેક્ટ છે જ નહીં. હોઈ શકે છે કે ક્યાંક એવી અનિયમિતતા થઈ હોય, પણ એ અનિયમિતતાને ખૂબ સારી રીતે સુધારી લેવામાં આવશે. અને નરેન્દ્ર મોદીજીનો કોઈ વિકલ્પ નથી 2019માં, ધેટ ઇઝ ફોર શ્યોર છે. અને આ જે પણ કંઈ રિઝલ્ટ હશે એ તો શિરોમાન્ય જ છે, કારણ કે જનતા જનાર્દનનો અવાજ છે. પણ એ બમણો તીમણો નહીં, 10 ગણો જોશ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ફૂકશે, અને 2019ની અંદર 125 કરોડની જનતાની સાથે માન્ય નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી હશે. જી જી, બિલકુલ. દર્શનભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, છત્તીસગઢમાં જે પ્રકારે કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, ક્યાંક સત્તાપલટો છત્તીસગઢમાં થઈ શકે છે, તો પછી કોંગ્રેસમાં કયા બે મોટા ચહેરાઓ એવા છે કે જે મુખ્યમંત્રી બની શકે છે? હજુ એટલે તમે જુઓ કે અત્યારે બહુ મોટું જે રિઝલ્ટ જે છે એ જોવાની જરૂર છે કે કોઈ પણ પ્રકારના ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટના પ્રોજેક્શન વગર છત્તીસગઢમાં આ રિઝલ્ટ આવી રહ્યું છે. એટલા માટે આ ટ્રાઇબલ એસોસિએશન જેની વાત છે કે કોંગ્રેસના મૂળ ઓરિજિનલ જે કોન્સ્ટિટ્યુન્સી છે, બધા ટ્રાઇબલ્સ છે, દલિતો છે, માઇનોરિટીઝ છે, ડિપ્રાઇવ્ડ સેક્શન છે, એ બધા આજે એસર્ટ કરી રહ્યા છે. અને આ એ વસ્તુ છે, કોંગ્રેસ પાર્ટી હવે એમાંથી કોણ ચીફ મિનિસ્ટર આવે એ તો કદાચ બાજુ પર રહી જાય છે, પણ હા, એક આપણે માસ લીડર તો એમણે સાથે લાવવાની ખૂબ જરૂરત છે, અને એના પર એમણે કામ કરવું જોઈએ. બિલકુલ. અને દર્શનભાઈ, રાજસ્થાનની વાત કરીએ તો આ વખતે મોટા બે ચહેરાઓ છે, જો રાજસ્થાનમાં કોંગ્રેસ આવે છે તો સચિન પાયલોટ અને અશોક ગેહલોત જેવા મોટા ચહેરાઓ છે. તમે જો કે આ વખતે બહુ જ ઘણા એમ હતું કે ઇન્ટરનલ પોલિટિક્સ સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે છે, અત્યારે તમે જુઓ કેટલું સ્મૂથ સેલિંગ દેખાઈ રહ્યું છે, કારણ કે એ એક આપણે ઓલ્ડ થોટ અને ન્યૂ એનર્જી એનું સમન્વય અત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી માટે દેખાઈ રહ્યું છે. હવે એ અંદર નદી આગળ જઈને કેવી રીતે થાય છે, પણ અત્યારે બહુ મોટું બહુ સરસ આપણે બહુ સરસ કોઓપરેશનથી ચાલ્યું છે કે જે ઇન્ટરનલ પોલિટિક્સ પણ અત્યારે તો દબાઈ ગયેલું દેખાઈ રહ્યું છે. જાણે હવે આગળ જતાં કોંગ્રેસ પાર્ટી એને કેવી રીતે ચલાવે છે કે યંગને પણ રાખે છે, ઓલ્ડને પણ રાખે છે, અથવા ઓલ્ડને યંગની વચ્ચે કેવી રીતે બેલેન્સ કરે છે, હવે એ મોટો સવાલ હવે એ આવશે. ફરી એકવાર પરિણામો પર નજર કરીએ. મધ્યપ્રદેશમાં તો કોંગ્રેસ બહુમતીથી માત્ર એક સીટ દૂર દેખાઈ રહ્યું છે, 115 સીટો પર લીડ કરી રહ્યું છે. બીજેપી 105 સીટો પર લીડ કરી રહ્યું છે. છત્તીસગઢમાં કોંગ્રેસ 66, જ્યારે બીજેપી 14 સીટો પર લીડ કરી રહ્યું છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ 103 પર અને બીજેપી 79 સીટ પર લીડ કરી રહ્યું છે. અને તેલંગાણાની વાત કરીએ તો ટીઆરએસ સ્પષ્ટ બહુમતી મેળવતું નજર આવી રહ્યું છે, અને મિઝોરમમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તમામ પરિણામોના સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. નિર્માણ ન્યૂઝ આપી રહ્યું છે આપને સૌથી પહેલા સમાચાર, રોકાઈશું હાલ એક બ્રેક માટે. કોંગ્રેસ પાર્ટી પૂછ રહે મોદી કી જાત ક્યા હૈ, ગલી ગલી મેં શોર હૈ, હિન્દુસ્તાન કા ચોકીદાર ચોર હૈ.